હાલો તો આપડે થઈ ગયા છીએ તૈયાર ને હવે જઈએ છીએ હરિદ્વાર માં ફરવા. ક્યાં જવાનું દાદા? અરે શાસ્ત્રીજી, હાલો તો ચાલ લિફ્ટ માં બેસી જઈએ છીએ અને જઈએ હવે આપણે ક્યાંક ફરવા માટે. ક્યાં જઈએ નક્કી નથી, હવે બધા જઈએ પછી ખબર પડે. અહીંથી બહાર નીકળીએ આપણે પછી જઈએ. આ લિફ્ટ હેરાન કીધું, સમજો ઘડી ખુલે ને બની આવી લિફ્ટ છે અહીંયા. હરિદ્વાર માં અમારે રાજુ બાપુ છે, આ ભાઈ નામ મને ભૂલાઈ જાય, સુમિતભાઈ, અમારે કૃપાલ દાદા અને આ શાસ્ત્રીજી ને તમે બધા ઓળખો છો, ફેમસ શાસ્ત્રીજી, નાના એવા ગુજરાત માં મોટું એવું નામ મેહુલ દાદા શાસ્ત્રી, તો એ પણ આપણી સાથે ફરવામાં છે ને. અહીંયા મારે પ્રફુલ દાદા તો રિક્ષાવાળા ની અણી કાઢે છે, ખબર નહીં હવે શું કરે, એ લઈ જાય ને આપણે જવાનું છે. આપડે રિક્ષા માંથી ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ મનસા દેવી ને. જો અમારા દાદા ને બધા હાલા જાય છે આગળ આગળ અને આપણે જઈએ છીએ મનસા દેવી. હવે ઉડન ખટોલા માં જઈએ કે હાલી જઈએ ખબર નહીં, પણ હવે જઈએ છીએ. અહીંયા પહોંચીએ પછી ખબર પડે કેમ છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ને. આપણે મોતી બજારમાં આટો મારતો જવાનું છે, આ બધું જોતા જવાનું, પછી ખરીદી કરવા આવશું. જોઈએ હવે કેવી ખરીદી થાય છે અને મોતી બજાર કેવી છે. બરાબર, તો કન્ટિન્યુ તમે વિડીયો જોતા રહેજો. લિફ્ટ માં તો મેળા એવો નહીં, એટલે હવે સીડી થી નક્કી કર્યું છે. સીડી અને સીડી હાલા જઈએ, હવે ચડીએ છીએ અહીંથી સીડી બધાય. હવે જોઈએ કેમ થાય છે, કેમ કે થાક તો લાગે. સીડી સીડી આપડે ઘણી વાર જઈએ એવા, લિફ્ટ માં ક્યારેય ગયા નથી, પણ હવે સીડીએ સીડીએ ચડવાનું છે. આજ આ રીતની ઊંચી ઊંચી સીડી, અમારા દાદા હિંમત કરી ગયા. તો ભાઈ અમારી જાત્રા અધૂરી રહી છે, અમારો સોંગ ઠેઠ પોઈ ગયો નહી. કેમ કે એનું કારણ છે જાત્રા છે બહુ દાદા, અને અમારા બાપુ નો પગ દુખે છે. અમારે મેહુલ દાદા થાકી ગયા, પ્રફુલ દાદા ને તો હિંમત હતી, પણ અમે ત્રણ હિંમત હારી ગયા ને, એટલે પ્રફુલ દાદા અમારે પાછા વળી ગયા ને, અડધે થી પાછા વળી ગયા છે. પાછા નીચે આવી ગયા ગંગા કિનારે, ગંગાજી ની આરતી કરવા માટે હરકી પેઢી હરકી પડી, અને હવે ગંગાજી ની આરતી કરવાની છે. આપડે અહીંયા આજે ગંગા ની આરતી ના દર્શન કરશું અને તમને કરાવશું. એટલે પબ્લિક આવી ગઈ છે. અહીંયા તો ભાઈ જૂનું હતું બધું, હાવ નાશવા. હવે ઓલું હેલિકોપ્ટર તો પાછું વળ્યું. તમારું કયું ગામ? સમઢિયાળા બગસરા. તમારું? મોટા માંડવડા. મોટા માંડવડા. કુંભાજી? કુંભાજી દેવડી. હાલ રાજકોટ? મેન હસ્તી રહી ગઈ, મેન હસ્તી. એ તો અમારે ભેગા જ હોય. તો બધા ભેગા થઈ ગયા છે, એ લોકો પણ સપ્તાહ કરવા આવ્યા છે કનખલ માં છે, ને અમે તો પાવનધામ માં છીએ બધા. તો અત્યારે ગંગા આરતી માં બધા આવ્યા છે. હવે આ ગંગા આરતી ની તૈયારી હાલે છે બધી. Thank you.
જઈએ છીએ આજે શાંતિ કુંજ ફરવા માટે હતા ઈ નહી કાલે જે હતા ઈ લોકો બધા સાથે છીએ. અમારા પ્રફુલ્લ દાદા છે, આ બાપુ લિપમાને જ બેઠા, અને અમારા શાસ્ત્રી શ્રી છે. તો હાલો આપણે જઈએ છીએ હવે ક્યાં, શાંતિ કુંજ ને? શાંતિ કુંજ જઈએ છીએ ગાયત્રી માના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, આપણે ત્યાં જઈને મળી. તો આપણે શાંતિ કુંજ પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ ધીમે ધીમે અંદર. આપણે ગેટ નંબર 5 ઉપર ઉતાર્યા છે અને હવે આયલા જાય છે ધીમે ધીમે શાંતિ કુંજ ની અંદર, ને જોઈએ હવે દર્શન કરાવશું તમને ગાયત્રી માતા. ગાયત્રી માતા નું બીજું નામ શું છે દાદા? વેદ માતા ગાયત્રી. હા, વેદ માતા ગાયત્રી. તો હાલો આપણે જઈએ છીએ અંદર, ને અમારે જો રાજુબાપુ ને આજ તો વિષ્ણુભાઈ અમારી ભેગા આવ્યા પહેલી વાર. આ છે અમારે વિષ્ણુભાઈ, તમે નહીં ઓળખતા હોય લગભગ કોઈ, કેમ કે ક્યારે વિડીયોમાં બેન્જો માં એમ તો કથા બધા લાઈવ જોતા હતા. આપણે જે મૂકીએ વિડીયો એમાં એમાં ભાઈ અમારે બેન્જો માસ્ટર છે ને, અમારે રાજુબાપુ છે ઉસ્તાદ તબલા વગાડે બગસરા નાના એવા બગસરા માં મોટું એવું નામ એવા અમારે રાજુબાપુ છે, દાણીધારિયા રાજુબાપુ. હા, બહુ મજા આવે, મજેલા માણસ છે ને. હાલા જઈએ છીએ હવે શાંતિ કુંજ ક્યાં. હાલો તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ને, અમે જઈએ છીએ શાંતિ કુંજ. શાંતિ કુંજ હરિદ્વાર. તો આપણે આવી ગયા છીએ શાંતિ કુંજ ની અંદર, ને ગેટ ઉપર એન્ટ્રી કરાવી પડે, કેમ કે જે લોકો કેટલા એન્ટર થાય કરતા હશે ખબર નહીં હું કરતા હોય, એટલે આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ અંદર ગાયત્રી માતાના દર્શન કરવા. આપણે દર્શન કરીને આવી ગયા, કેમ કે અંદર ફોન અલાઉડ હતો નહીં, એટલે તમને દર્શન ના કરાવી શક્યા, એના માટે આ બધા સોરી કહે છે. તો હવે આપણે અંદર જઈએ છીએ ને ઘૂમીએ, કેવું કેવું છે બધું જોઈએ, તમને પણ દર્શન કરાવીએ, કેમ કે ગાયત્રી માતાના તો અહીંયા ફોન અલાઉડ નહોતો, એટલે આપણે અંદર કંઈ કેમેરો લઈ નહીં જઈ શક્યા. તો હવે આપણે જઈએ છીએ અંદર, જોઈએ બધું, અહીં નાસ્તો પાસ્તો સારો વખણા છે, નાસ્તો કંઈક કરીએ. તો ફાઇનલી આપણે ફરીને પાછા આવી ગયા છીએ, હવે આપણા ઉતારે, ને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ નિહાળી શકો. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરશું, ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.